તો ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી એકતાલીસ ફૂટ પર પહોંચી છે ત્યારે રેલ વ્યવહાર બંધ કરાતા મુસાફરો પરેશાન થઈ ગયા છે મુંબઈ દિલ્હી અમદાવાદ રેલ વ્યવહાર ઠપ થઈ ગયું છે પૂરના પાણીમાં ટ્રેન દોડાવી અસલામત હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે મુંબઈ દિલ્હી અમદાવાદ રેલ વ્યવહારને ખાસ્સી અસર પહોંચી છે અને પૂરના પાણીમાં ટ્રેન દોડાવીને અસલામત હોવાને કારણે અગાઉથી જ આ નિર્ણય કરી દેવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈ વધારે મુસીબત ઊભી ન થાય અને આ વરસાદી માહોલને કારણે પાણી ભરાઈ જવાના કારણે રેલ વ્યવહારને પણ ખાસી અસર પહોંચી છે બીજી તરફ જે લોકો પરિવહન કરવા માગે છે તેઓ સ્ટેશન પર જ રાતવાસ કરવાનો તેમને વારો આવ્યો છે અને હવે ક્યારેય એ આ રેલ વ્યવહાર ફરી પ્રસ્થાપિત થાય છે તેને લઈને તમામ લોકો ત્યાં જ બેઠા છે મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે આ સ્થિતિ છે રેલ વ્યવહાર પ્રભાવિત થતાં આમ સામાન્ય જનતાને પણ મુશ્કેલીઓ પડી રહી છે તો આપણે ટ્વીટ બતાવી રહ્યા છીએ જેમાં આ તમામ જે ટ્રેન નંબર તેમનો રૂટ લખવામાં આવ્યો છે જે કેન્સલ થઈ છે રદ થઈ છે અને સત્તર સપ્ટેમ્બરથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી આ એકતાનગર મેમું પ્રતાપનગર મેમું અને તેનું જે આ ટ્રેન વ્યવહાર છે તે ખાસી અસર પહોંચી છે એકતાનગર અમદાવાદ પ્રતાપનગર શતાબ્દી એક્સપ્રેસ પણ અસરગ્રસ્ત